रत्नावली, रत्नावली में हेडिंग मारो क्यों पात्रलेखन मारे करावानुं हतुं? सागरिका, बराबर ने? चलो ये समझी लईए, समझी लईए पात्रलेखन। सागरिका तो रत्नावली नाटिका नी नायिका, एनुं नाम सागरिका छे। हवे तमने एम थशे के हमणां काले वात करी हती रत्नावली ने आजे सागरिका थई गई, हा एवुं ज छे। એનું મૂળ નામ છે રત્નાવલી અને ત્યાર પછી એ ઓળખાય સાગરિકા તરીકે। તમારા એમસીક્યુમાં પૂછાય એવો સવાલ છે, સિંહલ દેશના રાજા વિક્રમબાહુની એ રાજકન્યા છે અને શરૂઆતમાં એ મંત્રી છે, એ મંત્રી સાથે સાગરમાંથી આવી રહી છે। ટાઇટેનિક કેટલાય જોયું હતું, ટાઇટેનિક પિક્ચર, ટાઇટેનિક પિક્ચરની શરૂઆત છે। હંમેશા તમે જ્યારે ભણો છો ત્યારે આની અંદર મનોરંજન મળે જ છે। જેવી રીતે ટાઇટેનિકમાં બતાવ્યું છે, અમર પ્રેમ કથા છે ટાઇટેનિક, જહાજ ડૂબે છે અને નાયિકાને બચાવવા નાયક પોતાની પ્રાણ આપી દે છે, એ ટાઇટેનિકની વાત છે। પણ અહીંયા શરૂઆત એ જ પ્રમાણે છે કે એ પોતાના પિતાના ઘરેથી સાગરમાં આવી રહી છે દરિયો ખેડીને, એની સાથેના મંત્રીઓ પશુભૂતિ અને બ્રાહ્મવ્ય નામ છે, આ પણ પૂછાય। એ બે એની સાથે છે, રાજકન્યા છે એટલે। પણ કોઈ કારણસર એનું જહાજ તૂટી જાય છે અને તૂટી ગયેલા જહાજમાં એ ત્રણે છૂટા પડી જાય છે। હવે છૂટ્યા પડ્યા પછી દરિયા કિનારે આવ્યા પછી એ મળે છે અને એટલે સાગરમાંથી મળેલી સાગરિકા, એનું મૂળ નામ છે રત્નાવલી। ત્યાર પછી એને નાટિકા છે, આપણે પણ કોઈ નાટક જોઈએ પિક્ચર જોઈએ તો એક પછી એક ઘટનાઓ બનતી હોય છે। રાજાનો મંત્રી યૌગંધરાયણ તેના હાથમાં આવે છે। આપણે ઘણીવાર કોઈ પિક્ચર જોતા હોઈએ કે કોઈ નાટક જોતા હોય તો આપણે જોઈએ છે કે મોટાભાગનો મદાર નાયક નાયિકા ઉપર હોય છે, નાયક અચાનક આવી જાય કોકને બચાવવા, આપણે કહો તારી આવી ગયો આ, એવું નહીં। નાયક ઉપર આખા નાટકનો ભાર છે, આખા પિક્ચરનું સંચાલન નાયક ઉપર છે। એટલે અહીંયા પણ મંત્રી યૌગંધરાયણ રાજાની મદદ માટે એ ત્યાં સાગરિકા પાસે આવી જાય છે, સાગરિકાને લઈ જાય છે અને રાજા ઉદયનની પત્ની છે વાસ્વદત્તા, એ વાસ્વદત્તાને એ સોંપે છે। એટલે એ સમયના સમાજનો પણ અહીંયા ઉલ્લેખ થાય છે કે કોઈપણ કન્યા કે કોઈપણ સ્ત્રી એ રાજગૃહમાં આવે ત્યારે એને રાજરાણીને સોંપવામાં આવે છે। ત્યાર પછી ચાણક્ય નીતિ પણ જોવા મળી કે સૌ પ્રથમ વ્યક્તિનો ભેટો ક્યાં થયો? મંત્રી સાથે। રાજા સાથે થયો તો રાજા નિર્ણય ના કરી શકતા આને ક્યાં મોકલવી, મંત્રી સાથે ભેટો થયો એટલે મંત્રી સીધો એને રાણી પાસે મોકલે છે અને ત્યાં આગળ કથા વસ્તુ શ્રી હર્ષે બતાવ્યું છે। રાજા ઉદયન એ ભ્રમર વૃત્તિનો છે, રાજા છે એટલે એને અનેક નાયિકાઓ હોય, એ બંને એકબીજાના પ્રણયમાં પડે છે, રાજા ઉદયન અને સાગરિકાનો પ્રણય આગળ આવે છે। પણ સાગરિકા ક્યાંથી મળી, કેવી રીતે આવી, રત્નાવલીમાંથી સાગરિકા કઈ રીતે થઈ, એ આ ઉલ્લેખ છે। બીજું રત્નાવલી એ નામ પણ એનું યાદ રાખવાનું, કારણ કે એ નામ ક્યાં અસર કરે છે એ તમે જ્યારે આગળના અંક આવશે ત્યારે હું તમને બતાવીશ, અત્યારથી બતાવી દઈશ તો તમારે નાટિકાનો જે રસ રહેશે એ રસ રહેશે નહીં। એટલે રત્નાવલી એનું મુખ્ય નામ છે અને સાગરિકા એ એને પ્રાપ્ત થઈ છે સાગરમાંથી, એટલે અને અંતે એ કોના પ્રેમમાં પડે છે, રાજા ઉદયનના। ખાસ કરીને રાજકન્યા છે એટલે સ્વમાની બતાવી છે,
સ્વાભિમાની બતાવી છે, પણ વાસ્વદત્તા રાણી છે એટલે રાણીનો પાવર થોડો વધારે ચાલે, એટલે રાણીથી થોડી ભીતિ આખા નાટિકામાં બતાવી છે આ સાગરિકાનું પાત્ર. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?